વલસાડ હાઈવે પર બે આંખલા વચ્ચે યુદ્ધ છેડાયું. વલસાડ નેશનલ હાઈવે પર આવેલ પુરોહિત ધાબા સામે આજરોજ બે આંખલા વચ્ચે યુદ્ધ શરૂ થતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો રાહદારીઓમાં ભાગદોડ મચી હતી. જો કે આ બંને લડતા આંખલાને છૂટા પાડવા માટે લોકોએ પથ્થર અને પાણીનો મારો ચલાવી બંનેને છૂટા પાડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વલસાડ શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલા વર્ષોથી રખડતા ઢોરો માથાનો દુખાવો બની ગયા છે. રખડતા ઢોરોના કારણે અકસ્માત થવાના બનાવો વધી રહ્યા છે, તો બીજી તરફ ગમે ત્યારે આખલા યુદ્ધ પણ થતું હોય તેના કારણે નિર્દોષ લોકોએ કે વાહન ચાલકોએ તેનો ભોગ બનવો પડતું હોય છે. રખડતા ઢોરોને પકડવા માટે ગ્રામ પંચાયત દ્વારા માલિકોને નોટિસ આપવામાં આવી નથી, તો નગરપાલિકા દ્વારા થોડા દિવસો માટે શહેરમાંથી રખડતા ઢોરોને પકડવાનું અભિયાન શરૂ કર્યા બાદમાં રખડતા ઢોરોને પકડવાનું બંધ કરતા શહેરની સોસાયટી, એપાર્ટમેન્ટ કે વિસ્તારમાં અસહ્ય ગંદકી અને બગાડ કરતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આજરોજ વલસાડ નજીકના પારનેરા ગામે હાઈવે પર આવેલા પુરોહિત ઢાબા સામે બે આખલા વચ્ચે યુદ્ધ શરૂ થતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો રાહદારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. જો કે આખલાના યુદ્ધને અટકાવવા માટે લોકોએ પથ્થર અને પાણીનો મારો ચલાવી બંનેને છૂટા પાડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.